પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પંચાયતી રાજ દિન નિમિત્તે દેશની ગ્રામ સભાઓને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરના કોબા ગામ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીને સાંભળ્યા હતા. રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણીના ભાગરૂપે દેશના 2,40,000 ગામ લોકોને સંબોધન તેમણે કર્યું હતું. ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમાં ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર પણ સહયોગી બની ગામડામાં સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા સામાજિક સુધારણા જનધન વનધન અને ગૌધનની વાત કરી હતી. ગામમાં સામાજિક જીવન સુધરે શિક્ષણ આરોગ્યની સુવિધાઓનો વધારો થાય વિના ખર્ચે કેવી રીતે ગામલોકો સાથે મળીને આ વિશે કરી શકે તે અંગે પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું હતું. જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે લોકોને સાથે રાખીને ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામનો અને દેશનો વિકાસ કરે અને તેમાં સહયોગ આપે તે અંગેનો સંકલ્પ થવો જોઈએ. સમાજ જીવનની અંદર આપણી આમદની વધે, સામાજિક સમસ્યાઓનું નિરાકરણ થાય, શિક્ષણ આરોગ્યની સુવિધાઓ વગર ખર્ચે વગર બજેટે કેવી રીતે ગામના લોકો સાથે મળીને કરી શકે, પોતાનું ગામ એમનો વિકાસ, સૌનો સહયોગ લઈને ચૂંટાયેલા પંચાયતી રાજ સમિતિના સૌ સદસ્યો કેવી રીતે પોતાના ગામનું કામ કરી શકે અને રાષ્ટ્રના કોન્ટ્રીબ્યુશનમાં ભાગ લઈ શકે, સહયોગ કરી શકે એવી ક્લેરિટી સાથે નરેન્દ્રભાઈ આજે પંચાયતી રાજ દિવસની ઉજવણી પ્રસંગે સમગ્ર રાષ્ટ્રને સંબોધ્યું છે.